ડભોઈમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સેસ પીસીએસ કોમર્સ કોલેજ ખાતે ચાલુ વર્ષે યુજીસી એમએચઆરડી નવી દિલ્હી દ્વારા માન્ય અને અનુદાનિત સ્કિલ બેઝ 3 વર્ષના ડિગ્રી કોર્સ જેમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, રિટેલ મેનેજમેન્ટ અને ફેશન અને ટેલરિંગ મેનેજમેન્ટ જેવા કોર્સ અને 2 વર્ષના ડિપ્લોમા કોર્સ જેમાં બ્યુટી અને વેલનેસ તેમજ જીએસટી એકાઉન્ટિંગ અને ટેલિકોર્સની માન્યતા મળતા કોર્સ અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર પરીખ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલ, મંત્રી ઠાકોર પટેલ, પ્રોજેક્ટ મેનેજર જેપી નાયર, જૈનુલ હાફિઝ, કોઓર્ડિનેટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી સાયન્સ એન્ડ કોલેજ, આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલ દ્વારા પ્રોસ્પેક્ટ દ્વારા કોર્સ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે કરજણ કોલેજના આચાર્ય ડોક્ટર જે એસ પટેલ સહિત સંસ્થાના અન્ય હોદ્દેદારો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલ દ્વારા જણાવાયું હતું કે જે કોર્સ લાખો રૂપિયા ખર્ચી દૂર દૂર સુધી વિદ્યાર્થીઓને ભણવા જવું પડે છે, જે હવે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે નજીક ફી સાથે ભણાવવામાં આવશે. સાથે આગામી 1 નવેમ્બરથી આ કોર્સનો અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવનાર છે. અંતે સાગર દેસાઈ દ્વારા સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો. સમગ્ર કોલેજ કેમ્પસમાં આજરોજ યુજીસી એમએચઆરડી દ્વારા જે 4 કોર્સિસ મંજૂર કરાવવામાં આવ્યા, એ ચારે 4 કોર્સિસનું આજે અહીંયા પ્રોસ્પેક્ટસ દ્વારા એનું અનાવરણ કરવામાં આવ્યું અને આ કોર્સિસ ચાલુ કરવા માટેની જે તૈયારીઓ હતી એ પૂર્ણ કરેલ છે અને 1 નવેમ્બરથી સદર કોર્સિસ આ કોલેજમાં ચાલુ કરવામાં આવશે. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા ચાલતા બીજા 10 કોર્સિસ કે જે અવિરતપણે છેલ્લા 5 વર્ષથી ચાલુ છે અહીંયા કોલેજમાં, તેમાં પણ 500-600 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને અત્યારે જે આ કોર્સિસ મંજૂર કરાવવામાં આવ્યા છે એ કોર્સનો ફી, એક કોર્સની ફી 1 લાખ રૂપિયાની આસપાસ બહાર લેવાય છે, જે અહીંયા ખૂબ નજીવી ફી કે જે 5000ની આજુબાજુ આ ફી લઈ અને આ કોર્સિસ કરવામાં આવશે અને આનો લાભ આજુબાજુના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને મળે એ હેતુથી સદર કોર્સ ચાલુ કરવામાં આવ્યો. કેટલા વર્ગખંડ મંજૂર થયા? તેના આવા 4 કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા છે અને 4 વર્ગખંડ તૈયાર કરવામાં આવશે આમાં અને બધી ફેસિલિટી અહીંયા જ મળશે. જે કંઈ કોર્સિસ છે એને લગતા જે સંકલન કરવાનું છે એ દરેક સાથે સંકલન કરી આ કોર્સિસ ચાલુ કરવામાં આવશે.